गिरनार टोच पर विराजित भगवान दत्त महाराज के चरणों में प्रणाम करीने आ गिरनार नी छाया में परम पूज्य ब्रह्मलीन अवंतिका भारती जी बापू एमना पण मैं दर्शन करेला ये ब्रह्मलीन नी समाधि ने पण मारा प्रणाम अने हमणा थोड़ा समय पहला महामंडलेश्वर 1008 परम पूज्य भारती जी बापू निर्वाण पद पाम्या एमनी समाधि ने मारा प्रणाम अने आजे एमनी मूर्ति नु प्रतिष्ठापन थयु सौ साधु संतोए अने बधाई मळीने एमने पुष्पांजलि समर्पित करी त्यार बाद अहीं उपस्थित सौ पूज्य चरण कोनु नाम लो कोई रही जैसे एकला माटे तमाम साधु संतो महापुरुषोना चरणों में मारा प्रणाम अने आजना दिव्य प्रसंगे अपना सौनी वच्चे एक सामान्य व्यक्ति ना रूप में अपना राज्य ना मुख्यमंत्री माननीय श्री भूपेन्द्र भाई पधार्या छे एमनु स्वागत अने एमनी साथे आवेला सौ महानुभाव तदुपरांत आप सौ भाई बहनों मने खबर नहीं हूँ चौक्स छू के नहीं मने खबर नहीं पर भूपेन्द्र भाई गुजरात ना सीएम बन्या पछी कदाच कोईए एवं एक वक्तव्य आप्यु हतु कदाच सीआर साहेबे आप्यु के मने खबर नहीं पर एवं कह्यु तो मैं छापा वांचेलू कि अपना मुख्यमंत्री बहु भोळा था आवुं कोईए कह्युं मने आनंद ए छे कि आज भोलानाथनी नगरी में एक भोळो मुख्यमंत्री आयो छे नहीं तो राजनीति में लगभग काट हो भोला बहु ओछा हो काट हो ये मारो काठियावाड़ी शब्द छे पण एक भोला मंत्री सहज सरल मैं जरे हमने फोन करो हमनी वरणी थई तो बापू तो मने तो खबर ही नहोती तो हम चौथी लाइन में पाछो बैठो तो मने क्या खबर थी मारु सीधो नाम बोलायो स्टेज ऊपर गयो अने मने आ खबर ही नहोती एवा अपना सामान्य जननी जेम अपनी वच्चे जीवता ए मुख्यमंत्री ने आज आखो साधु समाज आखो गिरनारी मंडल आवकारता आनंद अनुभवे छे आवी नावी सरलता आवुं नवुं भोळ पण कायम टकी रहे एवी गिरनारी महाराज ना चरणमां मारी प्रार्थना भारती बापू एनी साथे भगवत कृपा थी गिरनारी नी कृपा थी बहुत सारो संबंध रह्यो बहुत वर्षो थी अमे घणुं साथे विचरण कर्युं क्यारेक कच्छ सौराष्ट्र गुजरात क्यारेक दूर दूर नी कथामां पछी मानसरोवर नी कथा होय तो बापू त्यां पधार्या होय एमनी साथे अमारा घणा ज अनुभव रह्या आ गिरनारमां त्रण प्रकारना सदाव्रतो चाले छे साहेब एक भोजननुं सदाव्रत आज फरसो तमे तो ज्यां जोयो त्यां हरियरनो साथ पड़े छे भोजननुं सदाव्रत चाले छे बीजुं जेवी सांज ढळशे એટલે ભજનનું સદાવ્રત શરૂ થશે આ બે સદાવ્રત અને ત્રીજું આ સાધુ સંતો પોતાના આશ્રમમાં પોતાના રૂમમાં પોતાની ગુફામાં બેઠા બેઠા નિરંતર સ્મરણનું સદાવ્રત ચલાવે છે ગિરનાર એટલે ભજન ભોજન અને પરમાત્માના સ્મરણનું એક ત્રિવેણી તીર્થ છે એવા તીર્થમાં આજે આપણે પરમપૂજ્ય વિશ્વંભર ભારતી બાપુજીના નિર્વાણ અને એની મૂર્તિની પ્રતિષ્ઠા સમયે ઉપસ્થિત છીએ અને એ પણ શિવરાત્રિના અનુસંધાને ત્યારે અતિશય આનંદ થાય છે ભારતી બાપુ સ્વયં પોતે ભજન ગાય એક તારામાં ભજન ગાય ઇવન તબલા પણ બગાડે આ બધાનો હું સાક્ષી છું એવા એક સરળ સાધુ એમના નિર્વાણ અને એમના છાયામાં જેમની આજે આ સ્થાન ઉપર અભિષેક થયો છે એવા અમારા વર્તમાન પરમ પૂજ્ય મહારાજ શ્રી
જો બાપન આશીર્વાદિક છાયામાં આશીર્વાદક છાયામાં વિરાજમાન છે એમને પણ મારા પ્રણામ. હમણાં મુખ્યમંત્રી સાહેબનું સન્માન થતું હતું અહીંયા સ્ટેજ ઉપર, આપ સૌએ જોયું બધા એ શોલ ઉઢાડી. અમારા બાપુ તો હા હરિહર આનંદ ભારતીજી બાપુ જો અત્યારે ગાદીપતિ છે, પણ અમારા બાપુ જે છે આવો નામ આ બધાને ગમે તેમ કરીને આદેશ જ આપે છે કે હવે આમ કરો. બધા એટલો બધો આનંદ તો અમને બધાને ઉભા કરીને જે સન્માન કરાવતા હતા એમાં શોલ ઉડાડી હાર પહેરાવ્યા, પણ એક કદાચ ચાંદીનો રથ આપવામાં આવ્યો, તમે જોયું હશે. અને તુરંત મુખ્યમંત્રી મને કહે કે બાપુ આ રથ તો તમારે બધાએ ચલાવવાનો હતો, તમારે આ વિચારને હું વંદન કરું. જે શાસન સાધુ સંતોના અનુશાસનમાં રહેશે એ શાસન રામ રાજ્ય બનશે. અનુશાસન નિર્ભય, નિષ્પક્ષ અને નિર્દ્વંદ્વ. જે નિષ્પક્ષ છે, જે નિર્વૈર છે, નિર્ભય છે, એવા ત્રણ લક્ષણવાળા જ્યારે સાધુઓના અનુશાસનમાં, એના માર્ગદર્શનમાં, એના આશીર્વાદમાં જ્યારે શાસન રામરાજ્ય થયું ત્યારે શું કહેવામાં આવ્યું? વશિષ્ઠજીએ કહ્યું, રાઘવ આજ ગાદી ઉપર અમે તમને બેસાડીએ છીએ, તમે શાસન કરજો, અનુશાસન અમે ઋષિ મુનિઓ કરશું. આ રામરાજ્યનો સિદ્ધાંત છે. આપણા મુખ્યમંત્રીશ્રી આવી જ રીતે વર્તી રહ્યા છે. હમણાં જ એમણે કહ્યું એ વાક્ય મેં આપને કહ્યું, એમને ખૂબ તંદુરસ્તી મળે, એમને ખૂબ જ આ ગુજરાતની અને દેશની સેવા કરવાનો ખૂબ ખૂબ અવસર મળે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું. વિશેષ કંઈ નહીં કહેતા, હું તો શિવરાત્રિમાં આવું ત્યારે બાપુને મળતો જ હોઉં છું, પણ આ વખતે એક વખત અહીંયા આપણા અત્યારના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ બાપુ લઈ આવેલા અહીંયા, અને એમની ઉપસ્થિતિમાં પણ એક વિશેષ સમારંભ હતો. આજ આપણા આદરણીય મુખ્યમંત્રી અહીંયા પધાર્યા છે, અને તે પણ એક સામાન્ય વ્યક્તિના રૂપે એનો એક સાધુ તરીકે હર્ષ વ્યક્ત કરું છું. વિશેષ કંઈ નહીં કહેતા, ફરી એક વખત બાપુની સમાધિને પ્રણામ કરીને, નવા વરાયેલા હરિહરાનંદ ભારતીજી બાપુને પ્રણામ કરીને, સૌ સાધુ સંતોને આશીર્વાદ તો બાપુ સમાધિવાળા આપે ને આપ બધા. મારી ખૂબ ખૂબ બધાય શુભકામના પુનઃ એક વાર. આમ તો મુખ્યમંત્રી પદે વિરાજમાન થયા પછી બે ત્રણ વખત વાત થઈ છે, પણ મુલાકાત પહેલી વાર થઈ છે. એમણે કહેલું બાપુ મહુવા તરફ આવીશ ત્યારે આવીશ, પણ આજે અહીંયા અચાનક ગિરનારમાં મળવાનું થયું એનો મને વધારે આનંદ છે. ભોળોનાથ આપનું ભોળ પણ કાયમ ટકાવે એવી હનુમાનજીને પ્રાર્થના. ખૂબ સરસ